અમર બાપા આવ્યા કે માં કોઈ પીરાણું મને અપવા નથી દેતું. અમર બાપા જેને આપણે શેરી છીએ ને કે આપણી ઝાખી હોય બીજું કઈ ન હોય. ફરીને બે ત્રણ વર્ષ રોક્યા, ફરીને અમર બાપા આવ્યા. હવે માં ઊંડી ઉતરીને જો ને મને કોઈ પીરાણું કુવા નથી દીધું અને પીરાણું એટલી ઝાખી મને બતાવે છે કે હવે મારે આવવાનું ટાણું થયું છે. તો આ પામરજી હસ્યો કે એવું ન હોય. તમે જે ભજન કરો છો, તમે જે ભક્તિ કરો છો, તમે રામદેવજી મહારાજને સેવા છે રાત દિવસ તમે એનું સ્મરણ કરો છો એટલે રામદેવજી મહારાજ તમને આવી ઝાખી બતાવતા હોય. પાછા પાંચ વર્ષ રહ્યા ગયા, પાછા ફરીને ચાર વર્ષ થયા. ચાર વર્ષ એટલે કે ચાર વર્ષ પહેલા કુલ નવ વર્ષ બેઠા. નવ વર્ષ થયા એની ઝાખી હતી. ચાર વર્ષ પહેલા માં પાણી આવ્યા કે હવે માં મારતોય તું તારતોય તું અને હવે માડી જો મેં તને માં માન્યું હોય તો તું ઊંડી ઉતર. માં આ કોઈ ધન એને બતાવતું છે. પાઠ માંડ્યો ને પાઠ ઉપર એક 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 વેણ ને વસન આવ્યા. તેથી માં તે મને કેમ સુરતા શીખવાડી આવકારી વળ્યા ને હું કેમ ઓળખી નો એથી. ભલે ગાંડો ઘેલો હોય, કળજુક નો જેસલ જાડેતા હોય, પણ માં તો તારો સ્વરૂપ છે અને તારા શરણે આવ્યો છે માં. અને તે બી મારી માતા બોલી કે દીકરા તું આગળ ને હું પાછળ, પણ તારા ગામના પાદર જાય ને તો બે ટકલા મને તું આગળ ચડજે અને જા ભાદરવા સુધી નોમનો દાડો આપું છું. અને હું મેરડી બોલવા મારી માતા બોલી હતી, પામરજી કોઈ નહોતા બોલ્યા, માતા બોલી હતી કે હું મેરડી બોલું છું, તું જા તારા ગામને તું એકઠા કરજે, પણ તારા ગામનું કોઈ છોકરું તારી હારે નહીં. બધાને કહી દેજે કોઈની મનની મનમાં ન રહે, પણ તારી યારે ગામનું છોકરું નહીં બને. આજુબાજુના ગામડાના જે સરેમ છે ઉભો છે બધા આવશે અને નવ વરેની બાળકી હોય ને ત્રણ લેજે અને હાથમાં ફળ આપજે. તું હો ફૂટ જેટલો હું તને કહું ત્યાં તું આ બહુ બોલે છે એ બાળકીના હાથમાં ફળ આપીએ. ત્રણે દીકરીઓને ફળ આપ્યું અને ત્રણે દીકરી એકી સદાથી એકાળે ફળ મૂક્યું. ફળ મૂક્યું હવે ફૂલ ડઝનની લાઈ પાવડી બે માથડો ખાડો ગાળીને તો રામદેવજી મહારાજનો પાઠ નીકળે ને તો હું મહેનતું બોલી આવું મારી માતા. અને એને ફૂલ ડઝનની પાવડી નાખીને ખોદતા ખોદતા ઘણા આગળ લઈ ગયા. કાંઈ નીકળ્યું નહીં એટલે ગામના ભેગા થયા બધા હસી ઉડાડવા ગયા. અને એમાં એની માં જનેતા ઉમરાવાળીનો ફોન આવ્યો મારી દેવુબાનો કે જોજે ઓમાં જગત તમને આંગળી સીન છે તને આંગળી સીન છે, મારો ઘૂંટડો પીને ખુઈ જવાનો વારો આવ્યો છે. અને અમર બાપા ઈ બોલા મારી એમાં પાઠ નહીં નીકળે ને તો હું ના સમાધિ કાઢીને પડું ઘરે પાછો લીધા. એક ધોતી પહેરી ઉગાડા વાહે રામદેવજી મહારાજ જીવા ગયા હતા. વળી પાછી માં પાસે બેઠી માં મારી પાનાની પછી રાખ્યા મારી લાજ જાય છે. તું અંદરથી જે આંકડો કરીને કહું માં બાકી મને કાંઈ ખબર પડતી કે બટા તમે આથમણા આવ્યા છો મારા વાલા તમે ઉગમણા હાલો ઉગમણા હાલો અને એક ફૂટ આવીને તો પાઠ નીકળે ને તો હું મેરડી માતા બોલે નહીતર માં આ ભેળિયાને કાયમ માટે વેઠો મૂકી દઉં આવી મારી ભગવતીમાં. નાકી એક ફૂટી આગળ હેલ્યા અને બે માથોડા ખાડો ગાયો અને રામદેવજી મહારાજનો પાઠ નીકળ્યો. આપમાં નહીં હોય વાદળી નહીં હોય વીજળી પણ અણધાર્યા મેઘરાજ આવે તો જ માંગે હું મેરતી આવી છું. અને એ તને જગ્યા મળ્યા પછી ગામના તને હમૈયા કરે ગામના પાદરીમાં એક વીઘો જગ્યા આપે તો જ માંગે કે તારો હિંદો ગામનો કોઈ એક ફૂટ જગ્યા ન આપે. વીઘો દોઢ વીઘો એને જગ્યા મળી જગ્યા આપી એનું મારી ભગવતી એમ કે કેટલા પુણ્ય ભેગા થયા છે તો જ એને આવા સત્કાર્ય કરવાની તક મળી. આજે પોકરણ ગઢતી હાજરા હજુર મારો હિંદવા પીર મેવાસાના પાદરીમાં છે. અને એ અમર બાપાએ જે મંદિરની જ્યારે ખાતમુહૂર્ત હતું કાઢી લઈ લેવાય માં તારા થાય છે ખાતમુહૂર્ત જો લ્યો બાવલિયા કષ્ટી બહુ પડશે આ મંદિર બાંધેશ ને કોઈની આગળ તું લાંબો હાથ કરશો નહીં. કોઈ એમ કે અમર બાપુ અમારી પાસેથી 500 રૂપિયા ઉભરાવી લઈ ગયો તો આ ભેળિયાને હેઠો મૂકી દો. પોતાના છોકરા રહ્યા છે અને એને મંદિર બાંધ્યા છે માં એ પશુઓ પાડી પાડી કમાણી કરી છે. મંદિર કેવા પ્રમાણે પૂરું થયું એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આજે હાજરા હાજર મારો અલખધણી મારો નેજાધણી મારો બારવીસનો ધણી મારો હિન્દુઓ પીર મારા પોકરણ પીર આજે રમૂજાનો જે આવ્યા છે પગલિયા પાડતા પાડતા
આજે અમર બાપા અને દેવભાઈ સેવા છે અને એના પરિવારના રખોપા કરે છે મારી માતા. આજે હાજરા હાજર બેઠા છે. થોડાક દિવસ પહેલાં સંકેત ચોકમાં મને બાપા બોલાવે છે, હું હાલીને જાઉં. અરે બાપા, હું તો અડધો કિલોમીટરે નથી હાલી હતી, હું તમને કેમ કહું હું તમારી હાલી આવું ક્યાં? એમ આ દાદરા સડુતા પર સેવો વળી જાય છે કે જાઓ બાપ, તમને કાંઈ નહીં થાય કે ભાઈ જાઓ. આજે કેટલાક પગ્યા બટા અમર બાપા ધર્મ હાજરા હજુ છે અને હું તો એમ કોઈ અંધશ્રદ્ધામાં પડશો નહીં. પછી વાત પૂરી થાય પછી કઈ દેવાનું પટાવું. પછી કોઈ અંધશ્રદ્ધામાં ઉતરવું નહીં આવું માતાનું કેવું.